नमस्कार खेडूत मित्र, हूँ जयदीप अणियाळिया ग्रोवेक्स नेटवर्क तरफथी आपनो हार्दिक स्वागत करू छू। खेडूत मित्र, तमे तमारा खेतरमां जे पाक वाव्यो छे एना दुश्मन समान एवा रोज भूंड नीलगाय के जे तमारा खेतरमां तमारा पाकनुं नुकसान पहोंचाड़ी जाय छे, तो ए पाकनुं नुकसान पहोंचाड़े छे एनाथी तमारा पाकने बचाववा माटे तमे शुं करो छो? तो एनाथी पाकने बचाववा माटे तमे झटका मशीन लगावता होय छो, પણ છતાં પણ જે ઝટકા મશીન લગાવ્યા છતાં પણ તમારા ખેતરમાં આવી અને પાકનું નુકસાન પહોંચાડી જાય છે, તો એનું કારણ શું હોય છે? તમને એવું લાગતું હોય કે ભાઈ અમે તો અમારા ખેતરમાં ઝટકા મશીન લગાવેલું છે છતાં પણ રોજ ભૂંડ કઈ રીતના અંદર આવી જાય છે? પણ ખેડૂત મિત્ર, એવું બની શકતું હોય છે તમે તો તમારા ખેતરમાં ઝટકા મશીન લગાવી દીધેલું છે, પણ તમારા ઝટકા મશીનના જે ફેન્સિંગના તાર છે એ તારમાં ઝટકા મશીનનો પાવર આવે છે કે નહીં એ તમને ખબર હોતી નથી, તો એ ઝટકા મશીનના તારમાં છેલ્લે સુધી પાવર આવે છે કે નહીં એ કઈ રીતના ચેક કરશું? હવે તમે રોજે તો એક તારને અડીને કે એ રીતના પાવર ચેક નહીં કરી શકો, હવે ક્યાંક તાર તૂટી ગયા હોય તો તમને કઈ રીતના ખબર પડશે? તો આ બધા જ પ્રોબ્લમનું સોલ્યુશન અમે આજે લઈ આવ્યા છીએ, અમે તમારા માટે લઈ આવીએ છીએ એક સ્માર્ટ ઝટકા લાઇટ। આ લાઇટ છે એ તમારા ખેતરના ફેન્સિંગમાં ઝટકા મશીનનો પાવર આવે છે કે નહીં એ પાવર ચેક કરવા માટે આ લાઇટનો યુઝ થાય છે। કઈ રીતના યુઝ થાય છે? માનો કે અહીંયા આપણે આ ઝટકા, આ તમે માની લ્યો કે આ તમારું ખેતર છે, અહીંયા આપણે ચાર તારનું ઝટકા મશીનનું ફેન્સિંગ કરેલું છે, તો આ ચારે ચાર તારમાં ઝટકા મશીનનો પાવર આવે છે કે નહીં એ કઈ રીતના ચેક કરશું? તો આપણે જે થાંભલા સાથે ગરેડી બાંધેલી છે એ ગરેડી બાંધેલા થાંભલા સાથે આપણે આ ઝટકા લાઇટ લગાવી દીધેલી છે। હવે આ લાઇટ આપણે એની સ્વિચ ચાલુ કરી દીધી છે, હવે જ્યારે પણ આ ઝટકા મશીન ચાલુ થશે એટલે આ લાઇટ ઝટકા મશીનના પાવરને સેન્સ કરી અને ઓટોમેટિક ચાલુ થઈ જશે। હવે આપણે જઈએ, અહીંયા આપણે ઝટકા મશીન લગાવેલું છે તો હવે આપણે અહીંયા ઝટકા મશીન ચાલુ કરશું। તો ખેડૂત મિત્રો, જોઈ શકો છો અહીંયા આપણે આ ઝટકા મશીન ચાલુ કર્યું એટલે ઝટકા મશીનના તારમાં જેવો પાવર આવવાનું ચાલુ થયું એટલે આ રીતના લાઇટ લબુકઝબુક થવા માંડી અને સાથે સાથે સાયરન પણ વાગવા માંડ્યું, જેથી કરીને તમને દૂરથી જ ખબર પડી જશે કે ભાઈ તમારા ખેતરમાં છેલ્લે સુધી ઝટકા મશીનનો પાવર આવે છે કે નહીં। આ તો અત્યારે અંજવાળા જેવું છે એટલે જ્યારે રાતે ફૂલ અંધારું હશે એટલે તમારે 500 મીટર દૂરથી પણ આ લાઇટનો પ્રકાશ તમે જોઈ શકશો, એટલે તમે તમારા ખેતરમાં છેલ્લે લાઇટ લગાવેલી હશે તો તમને ઘરે બેઠા જ નજીક જ્યાં ઝટકા મશીન છે ત્યાંથી જ તમને ખબર પડી જશે કે ભાઈ છેલ્લે ઝટકા મશીનમાં પાવર જાય છે। હવે જો માનો કે વચમાં તાર તૂટી જાય છે તો વચ્ચેથી જે લાઇટનું છેલ્લે સુધી પાવર નહીં જાય તો આ લાઇટ છે એ ઓટોમેટિક બંધ થઈ જશે, કે જેથી તમને ખબર પડી જશે કે ભાઈ ઝટકા મશીન ચાલુ તો છે પણ છેલ્લે સુધી પાવર આવતો નથી। હવે આ લાઇટ કઈ રીતના લગાવવી એની આ બાબતે આપણે આ વાતચીત કરીએ। જો આ ટાઈપની લાઇટ આવશે, આ ટાઈપની સોલાર લાઇટ આવશે કે જેમાં ઉપર સોલાર પેનલ આવશે, આમાં જ લિથિયમ આયનનો સેલ આવી જશે, આ તમે આ રીતના રાખશો એટલે દિવસે સૂર્યપ્રકાશના તડકાથી આ લાઇટ ઓટોમેટિક ચાર્જિંગ થઈ જશે અને જ્યારે ઝટકા મશીન ચાલુ હશે એટલે આ ઝટકા મશીનના પાવરને સેન્સ કરી અને આ રીતના લાઇટ લબુકઝબુક થશે। હવે આ કઈ રીતના લગાવવાની છે? આમાં એક તમને એક વાયર આપેલો છે, હવે માનો કે અહીંયા તો આપણે ઝટકા મશીનના તારની બાજુમાં જ આ લાઇટ રાખેલી છે, પણ જો આ લાઇટ તમે ઝટકા મશીનના તારથી દૂર રાખવા માંગો છો તો તમારે આ એક એક્સ્ટ્રા વાયર આપેલો છે એ તમારા ઝટકા મશીનના તાર સાથે લગાવી દેવાનો રહેશે, જેથી કરી અને આ તમારા તારમાં જે પાવર આવે છે એ સેન્સ કરી લેશે। હવે જો આ કઈ રીતના કેટલી દૂર સુધી સેન્સ કરે છે, જો ઝટકા મશીનમાં આપણે તારમાં કનેક્શન આપવાની જરૂર નથી, તમે ખાલી નજીક તારની રાખી દેશો તો પણ આ લાઇટ છે એ ઝટકા મશીનના પાવરને ઓટોમેટિક સેન્સ કરી લેશે। અહીંયા આપણે અર્થિંગને એવું આપેલું નથી, જો અર્થિંગને એવું આપેલું હશે તો આ લાઇટ છે એ તમારા ફેન્સિંગથી 3-4 ફૂટ દૂર હશે ને તો પણ આ તમારા ઝટકા મશીનના તારને પાવર સેન્સ કરી લેશે। હવે આપણે અહીંયા જોઈ શકીએ કે ભાઈ ચલો ઝટકા મશીન છે એના તારમાં પાવર આવે છે કે નહીં એ ચેક કરીએ। આપણે અહીંયા છે એક તારમાં અર્થિંગ આપેલો છે અને એક તારમાં પાવર આપેલો છે, ચલો આપણે અહીંયા બે તાર ભેગા કરીને જોઈએ। તમે જોઈ શકો છો કે આ ઝટકા મશીનના તારમાં પાવર આવે છે, તો ખેડૂત મિત્ર આજે જ આ તમારા ઝટકા મશીનમાં પાવર આવે છે કે નહીં એ ચેક કરવા માટે તમારે પણ તમારા ખેતરમાં જો રોજ ભૂંડ આવી જતા હોય તો આજે જ આ સ્માર્ટ ઝટકા લાઇટ લગાવો અને તમારા ખેતરની સુરક્ષા 2-3 ગણી વધારો। ધન્યવાદ।